ચાલો હવે આપણે આ ઓબ્જેક્ટિવ જોવાના છે તે તમને આગળ પણ કામ લાગશે તેવું તો સૌથી પહેલા છે કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા કે તેથી વધુ હોઈ શકે સંભાવના હોય તે એક થી એટલે કે ઝીરો કે તેથી વધુ હોઈ શકે પાસાને એક વખત ઉછાળતા 7થી મોટા અંકો આવવાની સંભાવના પાસો એટલે એમાં કેટલા અંક સુધી આવે 6 અંક આવે તો આપણે 7થી મોટા અંકો કોઈ આવવાના જ નથી તેની સંભાવના પણ કેવી આવશે ઝીરો સનાતન સત્ય ઘટનાની સંભાવના હંમેશા એટલે કે કોઈ પણ ઘટના એક તો ઘટવાની જ છે એટલે કે એમાં હંમેશા સંભાવના એક તો આવવાની જ છે એકથી વધારે હોઈ શકે પણ એક તો હશે જ જે જન્મે છે તે મળે છે તેની સંભાવના જન્મ પણ એક વખત થાય છે મૃત્યુ પણ એક વખત થાય છે તેની સંભાવના કેટલી આવશે એક વર્ષ દરમિયાન વરસાદ ન પડવાના માસની સંભાવના ચાલો વરસાદ ન પડવાના 4 માસ વરસાદ પડે છે અને આખા વર્ષમાં કેટલા મહિના આવે છે 12 મહિના એમાંથી વરસાદ ન પડે એવા મહિના એટલે 12 માંથી 4 મહિના જતા એટલે કે 8 મહિના વરસાદ પડતો નથી તો આપણી સંભાવના આવશે 4 દુ 8 અને 4 તારી 12 એટલે કે 2 ના છેદમાં 3 પણ ભવન પટ્ટાના ઢગલામાંથી એક પટ્ટું પસંદ કરવામાં આવે છે તે લાલનો એકકો નીકળે છે લાલનો એકકો એક જ વખત નીકળે છે કે એક પટ્ટું પસંદ કર્યું ટોટલ પટ્ટા કેટલા છે 52 એટલે કે 1 ના છેદમાં 52 એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓથી એક અંક અયુગ્મ હોવાની સંભાવના એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી 9 આવશે એટલે કે ટોટલ સંખ્યા આપણી કેટલી આવી ગઈ 9 હવે અયુગ્મ હોવાની અયુગ્મ એટલે કે એકી સંખ્યા એકી સંખ્યા 2 3 5 અને 7 ટોટલ કેટલી આવી 4 એટલે કે 4 ના છેદમાં 9 જાન્યુઆરી માસમાં 5 વખત રવિવાર આવે એવી સંભાવના હવે આપણે કેલેન્ડર જોઈએ હવે એમાં એવું નથી કે જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે કોઈ પણ વાર આવી શકે તો આપણે જાન્યુઆરી માસમાં કેટલા દિવસ આવ્યા છે 31 દિવસ આવ્યા છે તો આપણે 31 દિવસ લખી દીધા હવે એક અઠવાડિયામાં કેટલા દિવસ આવે છે 7 દિવસ આવે છે 7 દિવસ આવે છે તો 7 6 28 ત્રણ મહિના આપણા શેષ તો 3 એવા વાર છે કોઈ પણ વાર આવે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર કે રવિવાર 3 વાર એવા છે કે જાન્યુઆરી માસમાં 5 વખત આવે છે તો આપણે અહીંયા જોયા કેલેન્ડર એવા 3 વાર દેખાય છે આ બુધવાર ગુરુવાર અને શુક્રવાર 5 વખત આવે છે 1 2 3 4 5 5 વખત આવે છે એટલે કે એવા કોઈ પણ વાર એટલે કે જે શેષ બચે કે આપણા વાર છે એટલા વાર એટલે કે કોઈ પણ 3 વાર છે જે જાન્યુઆરી માસ કે કોઈ બીજો માસ લઈ લે તેમાં એ 5 વખત આવે છે તો આપણે 3 ને કેટલા વડે આપણે શેષ કેટલા હોય 3 અને દિવસ હંમેશા નીચે અઠવાડિયાના દિવસ લખી દેવાનું કે 7 દિવસ આવે છે લીપ વર્ષ 2004 ના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર હોવાની સંભાવના લીપ વર્ષ હોય લીપ વર્ષ એટલે શું કે આપેલ સાલને આપણે 4 વડે ભાગી શકાય કે તો લીપ વર્ષમાં કેટલા દિવસ આવશે 29 દિવસ કેટલા દિવસ આવશે 29 દિવસ અને અઠવાડિયાના કેટલા દિવસ આ હંમેશા એક માસનું પૂછે એટલે કે અઠવાડિયામાં 7 દિવસ વડે ભાગવાનું છે તો 7 6 28 તો એવો એક જ વાર આવશે કે જે 5 વખત આવે છે એટલે કે 1 ના છેદમાં 7 હવે તમને આ કેલેન્ડરમાં બતાવું આપણે કેલેન્ડરમાં જોઈએ આ 2020 એ લીપ યર છે તો લીપ યર છે
બધા દિવસ એમાં 29 દિવસ આવે છે, બધા દિવસો 4 દિવસ આવે છે, ખાલી એક જ વાર છે એટલે શનિવાર છે, 5 વખત આવે છે. તો અહીંયા કોઈ પણ વાર આવી શકે, એવું નથી કે રવિવાર જ હોય શકે, કોઈ પણ વાર આવે, એટલે કે કેટલા વાર આવે છે, કોઈ એક જ વાર આવે છે જે 5 વખત આવે છે, એટલે સંભાવના 1/5. લીપ વર્ષ સિવાયના વર્ષમાં, લીપ વર્ષ સિવાયના વર્ષમાં 53 રવિવાર ન આવવાની સંભાવના. લીપ વર્ષ સિવાય, તો લીપ વર્ષમાં 1 ફેબ્રુઆરીમાં 1 દિવસ, આપણા આખા વર્ષમાં કેટલા દિવસ આવે છે? 365. 365 આવે છે. લીપ વર્ષ સિવાયમાં 53 રવિવાર ન આવવાની સંભાવના. હવે આપણે આને 1 અઠવાડિયામાં 7 દિવસ આવે, આપણે 7 વડે ભાગીએ તો 7 × 5 = 35, 1 × 7 = 14, એટલે કે 1 આવ્યો આપણો શેષ વધ્યો. તો 53 રવિવાર ન આવે, કારણ કે બધા રવિ બધા વાર તો 52 વખત આવે છે, ફિક્સ જ છે, બધા વાર 52 વખત આવે, ખાલી કોઈ એક જ વાર છે જે 53 વખત આવે છે. બધા વાર 52 વખત તો ફિક્સ છે, પણ એક જ વાર છે જે 53 વખત આવે છે. તો 53 રવિવાર ન આવવાની સંભાવના, એટલે કે કયા વાર હવે આમાં બાકી રહ્યા. હવે આને એક સમજવા જેવું છે, અઠવાડિયાના કેટલા વાર છે? 7 વાર. સોમ મંગળ બુધ એ આવે છે, એટલે કે 7 વાર તો આપણે લખી દીધા. તેમાંથી 52 વાર આવે છે, ખાલી એક જ વાર, એક કોઈ પણ વાર છે જે 53 વખત આવે છે. તો 53 વાર ન આવવા, એટલે કે 53 વાર ન, એટલે કે બીજા 7 દિવસમાંથી બીજા કેટલા દિવસ બાકી રહ્યા? 6 દિવસ બાકી રહ્યા, કારણ કે 1 દિવસ છે જે 53 વખત આવે છે, કારણ કે આપણે 1 શેષ વધ્યો. બાકીના કેટલા દિવસ? 6 દિવસ, એ 52 વખત આવે છે. તો આપણે 53 વખત ન આવે, ન આવે એવા કેટલા છે? 6 વાર છે જે 53 વખત આવતા નથી, બાકીનો એક જ વાર છે જે 53 વખત આવે છે. એપ્રિલ માસમાં 5 શનિવાર આવે એની સંભાવના. એપ્રિલ માસ, એપ્રિલમાં કેટલા મહિના દિવસ આવે છે? 30 દિવસ. તો આપણે 30 ને 7 વખત ભાગીએ, દિવસો વડે ભાગવાનું, 7 × 4 = 28, એટલે કે 2 શેષ વધ્યો, એટલે કે 2 ના છેદમાં 7, એટલે કે 4 વખત તો બધા વાર આવે છે, ખાલી આ 2 વાર કોઈ પણ વાર આવે છે કે જે 5 વખત આવે છે. આપણે એપ્રિલ માસનું કેલેન્ડર જોઈએ. એમાં આપણે જોઈએ બધા કેટલી વખત આવે છે? 4 વખત આવે છે, ખાલી બુધવાર ને ગુરુવાર જે 5 વખત આવે છે, બાકી બધા 4 વખત આવે, એટલે કે આપણા શેષ કેટલા હોય? 2, એટલે કે કોઈ 2 વાર છે જે અઠવાડિયામાં 5 વખત, એટલે કે આખા મહિનામાં 5 વખત આવે છે, એટલે કે આપણી સંભાવના આવશે 2 ના છેદમાં 7. 26મી જાન્યુઆરીએ સોમવાર આવવાની સંભાવના. હવે 26મી જાન્યુઆરી પર્ટિક્યુલર ડે આપ્યો છે, એટલે કે એક જ છે, અને અઠવાડિયામાં કેટલા દિવસ આવે છે? 7 દિવસ. હવે અઠવાડિયાના 7 દિવસની આપણે વાત કરીએ તો એમાં સોમવાર એક જ વખત આવે, એટલે કે 1 ના છેદમાં 7. લીપ વર્ષ હોય એવા વર્ષમાં, લીપ વર્ષ, લીપ વર્ષમાં આપણે 365 દિવસ તો આપણે લીપ વર્ષ સિવાયના, લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે, એટલે 365માં 1 ઉમેરે છે, એટલે કેટલા દિવસ થયા? 366, એટલે કે લીપ વર્ષ હોય તો કેટલા દિવસ આવશે? 366. એને 7 વડે ભાગીએ તો 7 × 5 = 35, 1 × 7 = 14, એટલે કે 2 શેષ વધ્યો, એટલે કે એવા 2 વાર કોઈ પણ આવે છે, કોઈ પણ અઠવાડિયાના કોઈ પણ વાર એવા 2 છે
જે 53 વખત આવે છે, બાકીના બધા વાર 54 વખત આવે છે, અને લીપ વર્ષ સિવાય, અને લીપ વર્ષ સિવાયમાં કેટલા દિવસ આવે 365, એમાં 6 વાર 52 વખત આવે છે, ખાલી એક જ દિવસ આવે છે જે 53 વખત આવે છે. તો લીપ વર્ષ સિવાય લીપ વર્ષ હોય તેમાં એમાં કોઈ પણ બે દિવસ જે 53 વખત આવે છે અને 7માંથી 2 જાય એટલે કે 5 દિવસ બાકી રહ્યા, તો એ 5 દિવસ 52 વખત આવે છે. પણ આપણને પર્ટિક્યુલર આપ્યું છે ભૂલભાઈ કે 2 ના છેદમાં 7. 50 ગુણની પરીક્ષામાં 35 ગુણ મેળવવાની સંભાવના. હવે 50 ગુણની આપણે તમે લખી દેશો કે 35 ના છેદમાં 50, તો આ જવાબ કેવો આવશે? ખોટો. 35 ગુણ કેટલા મેળવ્યા છે તે ખબર નથી, કોઈનો 0 ગુણ પણ આવે, પણ પ્રયત્ન કેટલી વખત કર્યો છે? એક જ વખત. પ્રયત્ન કેટલી વખત કર્યો છે? એક જ વખત. 50 ગુણની પરીક્ષા છે, છેદમાં 50 લખાશે નહીં. આ ઓબ્જેક્ટિવ આવ્યું કે હંમેશા કોઈ પણ ગુણની પરીક્ષામાં 35 ગુણ મેળવવાની સંભાવના, કે કોઈ જેટલા ગુણ હોય તો જેટલા ગુણની પરીક્ષા હોય એમાં એક ઉમેરણ, કારણ કે 0 માર્ક પણ આવે છે, 0 માર્ક આવે તે પણ ઉમેરાશે, એટલે કે અહીંયા 1 ના છેદમાં 51.